નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રણવ અગ્રવાલ, લોકમંચમાં આપનું સ્વાગત છે. બંગાળમાં સરકારી દવાખાનાના જુનિયર ડોક્ટર્સ પર હુમલો થયો, એ પછી આખા દેશના સરકારી તબીબોમાં ઉકળાટ છવાયો છે, રોષ છે. પોતાની સાથે થયેલા અયોગ્ય વ્યવહાર પછી બંગાળના તબીબોએ આંદોલન શરૂ કર્યું. બંગાળની મમતા સરકારે ડોક્ટરોનું આંદોલન શાંતિથી સમેટાય એવું કરવાને બદલે આંદોલન વકરે એવી કાર્યવાહી કરી. ડોક્ટરોએ રાજીનામા આપ્યા. તેમનું પ્રતિનિધિમંડળ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને મળ્યું. રાજ્યપાલે સરકારને તાકીદ કરી કે તબીબોની સલામતી માટે તાત્કાલિક જરૂરી પગલાં ભરો. સરકારે કંઈ ન કર્યું, ઉલટી તબીબોને ધમકી આપી કે કામે ચડી જાઓ, નહીતર સારા વાટ નહીં રહે. બંગાળથી શરૂ થયેલા ડોક્ટરોના આંદોલનમાં આખા દેશના તબીબો જોડાયા. એવું કહેવું જરાય વધુ પડતું નથી કે આંદોલનનું રાજનીતિકરણ પણ થયું નથી. બંગાળ સરકારે શરૂઆતમાં સતર્કતા દાખવી હોત તો આ વાત આ હદ સુધી પહોંચી ન હોત. તબીબો પર હુમલો કઈ પહેલી વાર નથી થયો. આવી ઘટનાઓ દેશના કોઈને કોઈ ખૂણે છાસવારે બનતી રહે છે. ઘણી વખત તબીબો ગમખાઈ જાય છે. એ લોકો એટલું તો સમજે જ છે કે અમુક સંજોગોમાં દર્દીના સ્વજનો ઉશ્કેરાઈ જતા હોય છે. અમુક કિસ્સામાં તબીબોની બેદરકારી પણ કારણભૂત હોય છે. જો કે દરેક કિસ્સામાં આવું નથી હોતું. બંગાળમાં જે બન્યું એ જોતા તો એવું લાગે છે કે આયોજન બંધ રીતે ડોક્ટર્સ પર હુમલો થયો. તબીબોની નારાજગીને આજે એક અઠવાડિયું થયું છે. વાત ગયા સોમવારની છે. કોલકાતાની સરકારી NRS મેડિકલ કોલેજની હોસ્પિટલમાં 75 વર્ષના મોહમ્મદ સઈદ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મોહમ્મદ સઈદે ગંભીર હાલતમાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા. તબીબોએ તેમને ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરી. ત્યાં જ તેમને બીજો એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. તમે ખોટી સારવાર કરી એવો આક્ષેપ કરીને દર્દીના સગાવાલાઓએ ડોક્ટર સાથે ઝઘડો કર્યો. એ પછી એ લોકોએ ફોન કરીને બીજા કેટલાય લોકોને બોલાવ્યા. રાત્રે 11 વાગ્યાની એ વાત હતી. બે ટ્રક ભરીને કેટલાક લોકોનું ટોળું આવ્યું અને ટોળાએ પોતાની ફરજ બજાવી રહેલા ડોક્ટર પરિવહ મુખર્જી અને યશ ટેકનાની પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી. ઘટનાને પગલે હોસ્પિટલના તબીબોએ ઇમરજન્સી સહિત બધી જ સેવાઓ ઠપ કરી દીધી. આ વાત બીજા દિવસે અન્ય મેડિકલ કોલેજોમાં ફેલાઈ. ત્યાં વિરોધ પ્રદર્શનો થયા. આ દરમિયાનમાં બુધવારે વર્ધમાન અને મેદનીપુર મેડિકલ કોલેજમાં પણ દર્દીઓના સ્વજનો અને ડોક્ટરો વચ્ચે અથડામણ થઈ. આ બીજી અથડામણ, તેમાં બીજા 4 તબીબો ઘાયલ થયા. બંગાળમાં 18 મેડિકલ કોલેજ છે, જેમાંથી 13 રાજ્ય હસ્તક છે. આ કોલેજો અને તેમની સાથે જોડાયેલી હોસ્પિટલની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે. સરકાર કંઈ કરવાને બદલે ખેલ જોતી રહી ત્યારે પરિસ્થિતિ અત્યારે એ થઈ કે પશ્ચિમ બંગાળની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા અને આજે દેશમાં મોટાભાગના રાજ્ય જે છે તેના જે ડોક્ટરો છે તે સામૂહિક હડતાલ પર ઉતરી ગયા. હડતાલને પગલે અફરાતફરી સર્જાઈ. આજના દિવસે આ હડતાલને લઈને દર્દીઓની હાલત કફોડી બની. જો કે ઇમરજન્સી સારવાર ચાલુ રાખતા જેનો ડર હતો તેવી પરિસ્થિતિ ઊભી નથી થઈ, એ સારી બાબત છે. ત્યારે હડતાલનું કારણ આપણે જાણ્યું, પણ હવે પછી ડોક્ટરોની શું માગણી છે એ પણ જાણવું જરૂરી છે. ડોક્ટરોની જે માગણી છે એ પણ જાણીશું અને ડોક્ટરોએ અને નાગરિકોએ શું સમજવાની જરૂર છે તેની પણ જરૂર ચર્ચા કરીશું. જુઓ, આગળ ડોક્ટર પણ છે અને એક ધર્મગુરુ પણ છે કે જે બંનેઓને સમજાવશે. જોઈએ આગળ શું છે ધર્મગુરુનું કેવું અને ડોક્ટરોનું. તો દર્શક મિત્રો, આજે જે રીતે ડોક્ટરોએ હડતાલ પાડી છે દેશભરમાં અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. પરંતુ હવે ડોક્ટરોની શું માંગ છે, તેમને શું કરવાની જરૂર છે અને નાગરિકોએ પણ શું સમજવાની જરૂર છે, જરૂર જાણીશું. આપણી સાથે ચર્ચામાં ડોક્ટર જ્યોતિનાથ છે, ધર્મગુરુ છે, ડોક્ટર શ્રવણ દવે છે, નેશનલ ઇસી IMA JDN અને ડોક્ટર નાવેદ ખાન. આપ તમામનું સ્વાગત છે. શરૂઆત પહેલાં ધર્મગુરુથી કરીશું, કેમ કે પરિસ્થિતિ છે, બ્યુ પક્ષે બોલવાની આજે વાત છે. ડોક્ટરોએ પોતાની આપ પીતી જણાવી છે તો દર્દીઓ હેરાન પણ થયા છે. જ્યોતિનાથજી, આપ શું કહેશો આજના દિવસે જે કંઈ થયું એને લઈને? આજના દિવસે જે કે ડોક્ટર્સોએ સ્ટ્રાઇક પાડી, હા, અને ઘણી જગ્યાએ ઇમરજન્સી ચાલુ રહી, ઘણી જગ્યાએ નથી ચાલુ રહી. આજે સરકાર અને ડોક્ટર્સ આ જે બે વચ્ચે ગજાગ્રહ ઘણા વખત ચાલે છે અને આ ગજાગ્રહની કક્ષા એટલી બધી વધી ગઈ કે ઘણી વખત એમ લાગે કે પાડો પાડો લડ અને ઝાડનો ખોડો નીકળે. બિલકુલ. આની અંદર ભોગવવાનું કોને થાય છે? તો આમ જનતાને. આમ જનતાને એટલે પ્રાઇવેટ હોસ્પિટલ્સ તો ચાલુ જ છે,
એ સ્ટ્રાઇક પર નથી ગઈ. એટલે જે ગરીબ તબકાના લોકો છે, જે લોકોની પાસે કોઈ રસ્તો જ નથી સરકારી સહાય સિવાય, બિલકુલ એ લોકોએ ભોગવવાનું રહે. અને એ એટલી ખરાબ રીતે ભોગવતા હોય છે ઘણી વખત કે આ હું ડોક્ટરોની માંગનો વિરોધી નથી, હું ડોક્ટરોની પરિસ્થિતિનો જાણકાર છું એટલે એમનો વિરોધી નથી, પણ સાચી સ્ટોરી એવી છે આખા સિનારીઓ જોતા કે ડોક્ટરોની જે ડોક્ટરના લીધે જે લોકોએ ભોગવવું પડે છે. કારણ કે પોલિટિકલી કોઈને પણ કદાચ મારી સાથે નાવેદભાઈ અને શ્રવણભાઈ એગ્રી પણ થશે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ડોક્ટરના આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં રસ નથી. બિલકુલ, એટલે કન્ડિશન કેવી થાય છે કે બંને પોતાના મમત પર જીવતા હોય અને ભોગવવાનું આમ પ્રજાને થાય છે. બિલકુલ સીધી વાત છે. ડોક્ટર સવાન, આપ શું કહેશો? જે રીતે વાત કરી એમને એક જોતા, જે રીતે રાજકીય વિશ્લેષકો તમામ જોવે છે આ રાજકીય સ્ટંડવી છે, પરંતુ આપ લોકો જે કહી રહ્યા છો, આપની માંગ શું છે? સૌથી પહેલી વાત કે આપણે આ સ્ટ્રાઇક કરવાની જરૂર અમને કેમ પડી? તો જે માંગણી અમે સરકાર સામે મૂકી કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, હવે એ લોકોએ અમારે અમને અપમાનિત કર્યા એટલે અમારે આ સ્ટ્રાઇક કરવી પડી. બીજી વસ્તુ કે અમે ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખી છે, કેઝ્યુઅલિટી સર્વિસ ચાલુ રાખી છે, જે નોન એસેન્શિયલ સર્વિસ હોય એ બધી સર્વિસ અમે બંધ રાખી હતી, અને એના લીધે દર્દીને પણ હાલાકી ભોગવવી પડી, એના બદલ પણ અમે બહુ દિલગીર છીએ. પરંતુ અમારી વાત, અમારી માંગણી કે જે કાયદો હમણાં રિસેન્ટલી રાજ્ય સરકાર દ્વારા બન્યો, એ જ વસ્તુ કેન્દ્ર સરકાર દ્વારા આખા ભારતમાં બને અને સેન્ટ્રલ વાયોલન્સ પ્રોટેક્શન એક્ટ ડોક્ટર્સ માટે આવે, એના માટે અમારી આ એક વ્યાજબી માંગણી અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે મૂકી રહ્યા છે કે દરેક રાજ્ય સરકાર અમે કરીએ. શરણભાઈ સોરી ડિસ્ટર્બ કરું તમને, કે તમે કાયદો બન્યો ગુજરાતમાં, ગુજરાતમાં ઘણા બધા કાયદા બન્યા છે, તમને અમલવારી કેટલી દેખાય? અમલવારીમાં એવું છે કે જ્યારે આ વસ્તુ કાયદો બને અને એ વસ્તુ જ્યારે અદાલતમાં જતી હોય છે, તો અદાલતના જે વધારાના કેસો પેન્ડિંગ હોવાને કારણે એની કાર્યવાહી ઝડપથી થતી નથી. પહેલા તો મેં એવું જોયું છે કે જ્યારે એક્શન લેવાની આવે સરકાર તરફથી, ત્યારે સરકાર તરફથી ડોક્ટરોના ફેવરમાં એક્શન જ નથી લેવાતી. કાયદો ખાલી કાગળ પર છે, કાયદેસર એની જે ઇફેક્ટ હોવી સર, જે પણ આપણે કરવું છે બે બાજુ, કેમ કે ડોક્ટર જે થયું છે એ બરાબર છે, પરંતુ અમુક કિસ્સા એવા પણ છે કે જ્યાં ડોક્ટરોનો વાક છે. હા, હું તમને કહું, આજે આપણે કયું ચર્ચાની જ વાત કરીએ છીએ, તો ઘણી જગ્યાએ ડોક્ટરો પણ માનવતા ચૂક્યા છે. અને એનો વડોદરામાં જ એક કિસ્સો છે, જ્યોતિનાથ છે, અને બેંકર્સ હોસ્પિટલનો કિસ્સો છે, આ પહેલા બરોડા હાટનો પણ એવો જ કિસ્સો બનેલો છે કે જ્યાં ગાડી દર્દીને અવહેલના કરવામાં આવે છે, તમારી ઓથ જ્યારે લો છો એટલે કે તમે એઝ અ પ્રેક્ટિશિયન સાથે જોડાઓ ત્યારે તમારા એથિક્સ છે, તે એથિક્સ ક્યાં જાય છે? તમે ફક્ત બિઝનેસની દ્રષ્ટિએ પેશન્ટને, મુન્નાભાઈ એમબીબીએસની અંદર જે શબ્દ વાપરે છે તે સમજવાની જરૂર છે કે પેશન્ટને ખાલી ઓબ્જેક્ટ ના જોતા એક માનવી છે એ જુઓ, એ વધારે સમજની જરૂર હોય છે. આની પરાકાષ્ઠા જ્યારે ક્રોસ કરે છે ને, ત્યારે એક્સ ડોક્ટરે પરાકાષ્ઠા ક્રોસ કર્યો ત્યારે વાયુ ભોગવવાનું આવે છે. બિલકુલ સીધી વાત, કન્ડિશન આ છે. કરે છે કોણ અને ભોગવે છે કોણ, સીધી વાત છે. પણ પરંતુ હું એક વાત ચોક્કસ કહેવા માંગુ છું, કોઈ પણ ડોક્ટર કોઈ પણ દર્દીને એનો સાજો કરવાની પ્રક્રિયા કરતા હોય છે, દર્દી માંદો થાય કે દર્દી મરી જાય એ માટે ડોક્ટર બિલકુલ જવાબદાર હોતા જ નથી. એ પહેલી ને છતાં એવું જાય કે તમે પેશન્ટને લઈ જાઓ તો અમારી જવાબદારી નથી, મરી જાય તો ડોક્ટર કયો ડોક્ટર એવું લખ્યા પછી કે દવાખાનામાં મરી જશે તેની અમારી જવાબદારી છે? કોઈ વાય યુ આર યુઝિંગ ધીસ ટાઈપ ઓફ ટેક્ટિક્સ. બિલકુલ, હું બહુ ફ્રેન્કલી કહું છું, આ બહુ ઓપન. નાવેદજી આપ બોલીએ કે બારામાં. अब इसमें क्या है कि एथिक्स की बात बहुत ही सही है और उसमें इंडियन मेडिकल एसोसिएशन काम भी कर रहा है. इस साल का हमारा एक्चुअली थीम ही ये है, मेडिकल स्टूडेंट्स फॉर पेशेंट एंड सेफ्टी. एक्चुअली द थिंग इज दैट इट वाज अ स्टोरी एंड वी हैव लर्न वन थिंग, पेशेंट इज नॉट पेशेंट बट द डॉक्टर इज पेशेंट. बिल्कुल, दैट वर्ड्स वी हैव लर्न. अभी बात ये होती है, मैं वही समझाता हूँ कि अभी दुर्व्यवहार डॉक्टरों से जब होता है, जैसे मैंने अभी किससे बताया, डॉक्टर से भी होता है, आपके स्टाफ से भी होता है, भी होता है, जैसे इतनी बड़ी हमको भी अनुभव हुआ है, इससे नावेद खान हमको भी ऐसा अनुभव हुआ है, हमारे पास क्या मानवता से ऊपर चली जाती है? आप नावेद जी बताइए इस चीज में.
इसमें ये बात आपकी सही है, कुछ जो बड़े बड़े हॉस्पिटल्स हैं वहाँ पे ये होता तो है। हाँ। मैं गवर्नमेंट की आपको चीज बताता हूँ, काफी लोग गवर्नमेंट हॉस्पिटल्स को और गवर्नमेंट हॉस्पिटल्स के डॉक्टरों को भी बदनाम कहीं ना कहीं करते हैं। बड़ौदा में SSG की बात आती है तो मैं बता दूं कि बड़ौदा में जितने भी मोस्ट ऑफ अच्छे डॉक्टर्स भी है, ऐसा नहीं है ना कि बड़ौदा में सारे डॉक्टर्स बेकार है, काफी अच्छे डॉक्टर्स है और वो जितने भी अच्छे डॉक्टर्स है सबके सब SSG से ही है। कहीं ना कहीं सरकार की वजह से, एडमिनिस्ट्रेशन की वजह से, कि अगर कोई चीज मिसिंग है और उस चीज की वजह से हम लोग अपना ट्रीटमेंट नहीं कर पा रहे पेशेंट का, तो डायरेक्टली डॉक्टर्स को बदनाम किया जा रहा है। अच्छा, एक महत्व की जो बात है डॉक्टर खान, आप सरकारी अस्पताल से हो, बराबर है, कितनी चीज ऐसी है जो उधर भी सुधार करने की जरूरत है और जिसका हाँ, तो क्या क्या है? पहली बात तो के रेसिडेंट डॉक्टर नो काम करवाना कलाको नक्की होय, के दिवस में 8 કલાક के 12 કલાક ની એમની ડ્યુટી હોય, ને કામ માં જ એમનો કામ કરે। આજે સરકારી હોસ્પિટલ માં રેસિડેન્ટ ડોક્ટર નો ટોટલ 48 અવર્સ એ કામ કરવું પડે છે, ને એના લીધે એમની એફિકેસી માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, ને એના લીધે કોઈક વાર ડોક્ટર દર્દી પર ગુસ્સે પણ થતા હોય છે। પરંતુ એના માટે મેઈન વસ્તુ કે ડોક્ટર ને સતત કામ કરવું પડતું હોવાથી એને ખાવાનો ટાઈમ નથી મળતો, એને ઊંઘવાનો ટાઈમ નથી મળતો, એને સતત એને કામ કરવાનું હોવાથી આ અમુક પ્રોબ્લેમ સરકારી ધોરણે આવી રહ્યા છે। સરકાર સામે આપ લોકોનું આંદોલન કેમ નથી? આ વસ્તુ માટે કેમ સરકાર કે સામે મહત્વનો સવાલ, સરકાર કે સામે લાસ્ટ યર હમ લોગો ને ક્યા બોલતે હૈ સ્ટ્રાઇક કિયા થા હમ લોગો ને, हमारे इंदिरा गांधी स्टेडियम में न्यू दिल्ली में पूरे हिंदुस्तान से करीबन 13,000 डॉक्टर्स आए थे। लास्ट पिछले हमने 5 साल जो है पिछले साल वो हमने फाइट किया था, लेकिन सरकार ने हमारी बात नहीं सुनी। हाँ। ऐसा नहीं है, रेसिडेंट का जो रेसिडेंट डॉक्टर्स का जो इशू है वो बहुत ही बड़ा इशू है। मैं बता दूं 14 जून को ही PGIMS रोहतक में एक R3 पीडियाट्रिशियन ने सुसाइड कर लिया। हाँ, मैं जानता हूँ, हम भी सुसाइड कर रहे हैं। PGDM में भावनगर में एक लड़की ने, गायनेक ने, ड्यू टू ट्रेसर ट्रेसिंग, लास्ट ईयर की ही बात है, 54 लड़की थी और उसने सुसाइड किया है। मैं आपको गुजरात की बात बताता हूँ, ऑल इंडिया रैंक 18 लाख है एक बंदा, कवन परीख में, कवन परीख BGMC अहमदाबाद से, वो MAMC में उन्होंने एडमिशन लिया और एक महीने में छोड़ दिया उसको। एक महत्वपूर्ण बात ये है, आप लोगों जे मांगणी करी रह्या छो, पहला तो केवो कायदो बनावानी वात करी रह्या छो? पहला तो कायदो एवो होवो जोईए के जेमां नॉन बेलेबल वॉरंट मळे, तरत ज आरोपी ने धरपकड थाय, अने एना रिलेटिव डॉक्टर ने हैरान ना करे एना माटे डॉक्टर ने पण सिक्योरिटी प्रोवाइड करीए, ने बीजो के हॉस्पिटल मां पूरतो सिक्योरिटी स्टाफ होय अने दर्दी जोडे एक ज रिलेटिव अंदर आवी शके अने एनी जोडे माहिती मेळवी शके, ए टाइप नी आखी व्यवस्था कायदो बन वो जो है डॉक्टर दोनों साइड होना चाहिए, दोनों भाई भाई इसके लिए डॉक्टर के सामने भी मिसबिहेव से लेके इस बाबतों में कई जगह पे कड़काई रखने की जरूरत है, मगर जरूर छे। पण अभी सामे एक वस्तु कही दू, आज जे बात करीए छे आपणे तेनी अंदर नावेद जी अने श्रवण जी नी वात पण बहु समझवानी जरूर छे, कि डॉक्टरो 48-48 કલાક સુધી આરામી જો કામ કરતો હોય તો એની માનસિકતા શું હોય, બરાબર, એની શારીરિક શું હોય, આપણે 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 પોતે ન સહન કરી શકીએ, એટલે આ વસ્તુને બહુ જ સનેહપૂર્વક હું તમને પ્રજા તરીકે કહું, નાવેદજી અને શ્રવણજી, આ વસ્તુ તમે મને ગમે ત્યારે એક ઈમેલ કરજો આ વસ્તુનું સમજપૂર્વકનો, અને આ વસ્તુ માટે હું સરકારને રજૂઆત કરીશ આપ શ્રી વતી, કારણ કે મને આવડે છે કે ચીજ યહી હૈ। બિલકુલ, ઇસ હર એક ચીજ કી જડી યે હૈ, કાફી વક્ત સે યે, અભી કી બાત નહીં કે યે સિસ્ટમ અભી સે ફોલો હો રહા હૈ, બિલકુલ પહેલે સે યે સિસ્ટમ ફોલો હો રહા હૈ। इतने इतने घंटों तक डॉक्टर्स को काम करवाया जाता है, ना सोने को मिलता है, ना खाने को, ना खाने को, शिफ्ट वाइज शिफ्टिंग नहीं है आप लोगों का? એકચ્યુઅલી ગવર્નમેન્ટ હોસ્પિટલ માં પેશન્ટ નો લોડ જ એટલો બધો હોવાથી અમને સતત કામ કરવું પડી રહ્યું હોય છે। અને બીજું કે સરકારી હોસ્પિટલ માં કેવું કેવું કે સ્ટાફ હોય છે, એ સ્ટાફ નો પણ પૂરતો સપોર્ટ અમને નથી મળી રહ્યો હતો ઘણી વાર, કે જે ક્લાસ 2 ક્લાસ 3 ક્લાસ 4 એના લીધે પણ ઘણી વાર અમને ઘણી બધી વસ્તુ અમારે જાતે કરવી પડતી હોય છે, બીંગ અ રેસિડેન્ટ ડોક્ટર અમારે સ્ટ્રેચર ખસેડાવતા હોય છે, એટલે એવી ઘણી બધી વસ્તુ હોવાના લીધે સતત તણાવ ભર્યું વર્તન જોવા મળતું હોય છે। એટલે જ હમણાં જેમ નાવેદે કહ્યું એ રીતે ડોક્ટર કવન પરીખ કે જેમણે ઓલ ઇન્ડિયા રેન્ક 18 લાવ્યો અને મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં MD મેડિસિન માં એડમિશન લીધું, અને એ વ્યક્તિ દિલ્હીના કલ્ચરમાં સેટ ના થઈ શક્યા, એટલે એ વ્યક્તિ ફરી એમને રિઝાઇન આપી દીધું અને ઘરે ફરીથી નીટની તૈયારી કરી રહ્યા છે, અને આવતા વખતે
ફરી નીટ આપશે. એટલે આ એક બહુ સમજવાની વસ્તુ છે. જ્યોતિનાથજી એક અહીંયા એક ચિત્ર એક સ્પષ્ટ થાય છે કે આડકતરી રીતે સરકાર જવાબદાર ઠરી રહી છે બધા જ બધી જ વાતનો. પ્રણવ, વાત તમારી સાથે હું એગ્રી છું. સમાજની અંદર સામાજિક લોકોની પણ જવાબદારી એટલી જ છે, સાથે સાથે સમાજને અંદર ધારાધોરણ ઘડવા વાળા જે સરકાર છે તે લોકોએ પણ વિચારવાની જરૂર છે. કારણ કે ડોક્ટર્સ પણ માનવ છે, મશીન નથી. બિલકુલ. આજે 48 કલાકથી વધારે સમય શિફ્ટ પ્રમાણેની જે વ્યવસ્થા ગોઠવવાની હોય તે ગોઠવતા નથી. અને પીએસસી, હવે પીએસસીમાં એક જ ડોક્ટર હોય, એને રાતે દોડવું પડે ને સવારે દોડવું પડે. તમે પીએસસી ચલાવો છો તો 3 ડોક્ટર કેમ નહીં કે 2 ડોક્ટર કેમ નથી કરતા? બરાબર, બરોબર છે. 2 જુનિયર રાખો, 1 સિનિયર રાખો, આવું ક્યાંક ગણતરીઓ કરો તો વધારે સારું રહે. આખું પીએસસી એક જ ડોક્ટર ને ચલાવવા આપી દો તો એ ડોક્ટર 24 કલાક બંધનમાં આવી જાય. અને બંધનમાં આવી જાય એટલે એને ડ્યુટી પરફોર્મ કરવામાં બની શકે કે એક તો ગ્રામ્યની પ્રજા કોક આવતી ગાથડ જેવા પ્રશ્ન પૂછતી હોય, ડોક્ટર ને સમજ પડતી ના હોય એટલે એને ગુસ્સો આવે એવું ના. પણ બધે જ ડોક્ટર બેન્કર્સ કે ડોક્ટર, હું ફરી કહું કે બરોડા હાર્ટ જેવી દશાઓ પણ ન થવી જોઈએ. આજે જુદીજી એકચ્યુઅલી ચીજ એ હે કે જો કામ કરને કા યે જો તરીકા યે જો શિફ્ટ હમારા જો રેસિડેન્ટ્સ કા રહેતા હે વો અભી સે નહીં કાફી વક્ત સે હે તો ઇતના જ્યાદા પ્રેશરાઇઝ કરતા હે ઈગો અપને આપ આઈ જાતા હે ડોક્ટર. બિલકુલ. અચ્છા, ઇસ જડ કો અગર બદલી જાય તો કહીં ના કહીં ઈગો ભી જાયેગા, સબ જાયેગા. દેખા જાય આજ કે જો રેસિડેન્ટ ડોક્ટર્સ હે સીનિયર. એક્ચ્યુઅલી નાવેદ જી બાત એસી હોતી હે કે જગત કે અંદર ડોક્ટર્સ ઇઝ અ સેકન્ડ ગોડ. બિલીવ, સમજો આપ, મગર ભગવાન કા રૂપ દિયા હે આપકો. હા, એક સીમા ક્રોસ હો જાતી હે તભી એક એસી કન્ડિશન આતી હૈ કે જિસ કન્ડિશન મે આપ લોગ ક્યા કરતે હો ઓર પ્રજા તો અપના સ્વજન જાતા હૈ કે અપને સ્વજન કી ટ્રીટમેન્ટ નહીં હોતી હૈ. મેં સાહેબ માનતા હું કે કઈ દફે તો એસા હોતા હૈ કે આપને કોઈ સબોર્ડિનેટ કો બોલ દિયા કે ડુ સમથિંગ ઓર વો ભી કુછ નહીં કરતા હૈ, તભી પેશન્ટ જો હોતા હૈ વો ઉગ્ર હો જાતા હૈ. મેં એગ્રી હું. ઓર યે બાદ મેં ડોક્ટર ને કોઈ ને દોડ ભાડ જવાબ દે દિયા તો યે ક્લેશ બઢતા હૈ. મેં વહી પહેલે શબ્દ જો બોલા વો યુઝ કરને કા હર એક કે જહેન મેં જરૂરત હૈ કે પેશન્ટ ઇઝ નોટ પેશન્ટ બટ ડોક્ટર ઇઝ પેશન્ટ. ક્યોંકિ શાંતિ કી કમી ડોક્ટર મેં ભી હોતી હૈ. મેને કઈ ડોક્ટર કા પૈસા ભી એસા હો ગયા કે કઈ લોગ આતે પૈસે ખરીદ કે સીટ લેતે. હાર્ડ વર્ડ લગેગા આપકો અભી, મગર વો જગા પે નાવેદ જી કઈ દફે ભી એસા હોતા હૈ કે ઇતની ઉગ્રતા પા લેતે હૈ કોઈ મિનિસ્ટર કા લડકા હૈ કે કોઈ ઇસ તરહ કોઈ સપોર્ટ હોતા હૈ ઓર વો ઉસકા જો મિસબિહેવ હોતા હૈ વો ભી ઇતના બેકાર હોતા હૈ. ઓર આપકી જાયજ બાત હૈ, મેને આપકી ભી બાત સુની તો ઇસકા સોલ્યુશન. બિલકુલ ખાન સાહેબ, ડોક્ટર ખાન, મુજે યહી જાનના હૈ કે પરિસ્થિતિ ગુજરાત ઓર દેશ મેં આપ લોગો કી કિસ તરહ કી હૈ, કિતને જગા ખાલી હૈ, સરકાર કો ક્યા કરના ચાહિએ? જગાએ તો બહુ ખાલી હૈ દેખા જાય. પેશન્ટ એક જો ડોક્ટર ટુ પેશન્ટ રેશિયો હૈ, અગર આપ વર્લ્ડ હેલ્થ એસોસિએશન ઓર સારે ડેટાસ દેખે તો 1:1000 હોના ચાહિએ, લેકિન વો 1:1000 ના હો કે 1:10,000 હો રહા હૈ. તો આપ સોચિએ યે એક ડોક્ટર પે કિતના જ્યાદા લોડ આતા હૈ. ગવર્નમેન્ટ નાવે વોહી ગવર્નમેન્ટ કા હૈ, મેં વોહી બતા રહા હું કે ઇતની સારી ચીઝે ખાલી હૈ, મતલબ કે હર નુક્કડ પે 2 ડોક્ટર મિલતે હૈ. वो तो डॉक्टर कैसे होते हैं बताओ, कोई पता है? तो इसका एक सोल्यूशन है, सोल्यूशन ये है. आपको आज क्या है, अपने को मुड़ तक जाना है, इसके लिए चर्चा कर रहे हैं. क्या सोल्यूशन है और डॉक्टर क्या सोल्यूशन? सोल्यूशन एक ये है कि फिलहाल MCI को डिसॉल्व करके NMC बनाना चाह रही है गवर्नमेंट, जहाँ पे नॉन मेडिकोस का रिप्रेजेंटेटिव ज्यादा है. नॉन मेडिकोज के रिप्रेजेंटेटिव से हमें कोई प्रॉब्लम नहीं, लेकिन मेडिकोज का रिप्रेजेंटेटिव वहाँ ज्यादा होना चाहिए, नॉन मेडिकोज का कम होना चाहिए, या फिर वो एक बैलेंस तो बनाए रखना चाहिए. क्योंकि हमारी तरफ से अगर कुछ आ रहा है तो जो नॉन मेडिकोज हैं वो जनता का व्यू हमें देंगे, तभी जाके कोई एक सोल्यूशन आएगा. दूसरा ये है, इंडियन मेडिकल एसोसिएशन की काफी पहले से मांग रही है कि इंडियन मेडिकल सर्विसेज को लाया जाए. बिल्कुल. क्योंकि इंडियन में, क्योंकि अगर डॉक्टर से रिलेटेड या हेल्थ केयर से रिलेटेड कुछ काम है तो एक डॉक्टर ही सबसे अच्छे से पहचान सकता है. बिल्कुल. और उसमें भी नॉन मेडिकल्स का कहीं ना कहीं रिप्रेजेंटेशन रहेगा. हमारे तो सिर्फ यही है कि हम लोगों को कहीं पे इग्नोर ना किया जाए, और कहीं ना कहीं यही कारण है कि हम पे वायलेंस आज के जमाने में काफी ज्यादा बढ़ रहा है.
बिल्कुल नहीं, ये दुखद बात है कि आपसे पे वायलेंस होता है, मैं एग्री हूँ आपके साथ में। अने अभी हिंसा भरी वृत्ति डॉक्टरों साथ न करवी जो मौत अने जीवन वच्चे नो फासलो बहु ओछो होय छे। दरेक ने विनंती हूँ करूँ कि तमे उग्र ना थाओ, आवी रीतना उग्र ना थाओ। उग्रता क्यांक तमने नुकसानी करे, डॉक्टर ने नुकसानी करे। एटले हूँ एक विनंती करूँ आप सबने, સાથે સાથે ડોક્ટર સોની પણ વેદના સમજવી દરેકે જરૂરી છે। ડોક્ટર સોએ પણ પેશન્ટોની પાસે વેદના સમજવાની જરૂર છે। આ જે કન્ડિશન છે, જે કન્ડિશનની અંદર ડોક્ટર્સ કામ કરે છે, તે માનસિકતા, તેમની તકલીફો અને સાથે સાથે પેશન્ટોની જે કન્ડિશન હોય છે તે, આ બંનેની વચ્ચે બેલેન્સ થતું નથી। ક્યાંક ને ક્યાંક સરકારની ભૂલ, ક્યાંક ને ક્યાંક પેશન્ટોની ભૂલ, અન્ડરસ્ટેન્ડિંગનો અભાવ આ વસ્તુ દોરે છે। એટલે પ્રણવ, આ બાબતે સરકારને જ વિનંતી કરીએ આપણે કે યોગ્ય પગલાં લે। બિલકુલ યોગ્ય પગલાં, જરૂરી હૈ કે સરકાર ડોક્ટર ઓર જો ડોક્ટર્સ કે સાથ મિલકે બાત કરે, ક્યોંકિ સરકાર જો હૈ વો પબ્લિક કો તો રિપ્રેઝેન્ટ કરી રહી હૈ, લેકિન જબ બાત આતી હૈ હેલ્થ કેર કી તો ઉસમે ડોક્ટર્સ કા ભી રિપ્રેઝેન્ટેશન હોના જરૂરી હૈ। બિલકુલ, તો હમ દોનો કે બીચ મે બાત હોગી તબ જાકે કુછ સોલ્યુશન નિકલેગા। સરકાર એસા કુછ કરી નહીં રહી હૈ। બિલકુલ, હમારા તો મુદ્દા હી હૈ કે હમસે તો બાત કરો, મગર મેડિકલ કાઉન્સિલ મે જ્યાદા ડોક્ટર હો વો ભી જરૂરી હૈ। જરૂરી હૈ, બિલકુલ। अच्छा, गुजरात में क्या स्थिति है, आप आंकड़ा है अगर आपके पास तो डॉक्टर खान बताइए, अथवा डॉक्टर दवे आप बताओ, परिस्थिति शू छे गुजरात में आप लोगों ने, गुजरात के जेने लेने आप मानसिक असंतुलन गुमावु पड़े छे, जवाबदारी वधी जाए तो। ગુજરાતમાં કેવું કે જે મોટી મોટી હોસ્પિટલની વાત કરીએ તો ભાઈ વડોદરા મધ્ય ગુજરાતમાં તો સયાજી હોસ્પિટલ સૌથી મોટી કહેવાય, દક્ષિણમાં વાત કરીએ તો ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત સૌથી મોટી કહેવાય। હવે ત્યાં ઘણા બધા પેશન્ટો આવતા હોવાથી અને પેશન્ટો એક કલાકમાં ફોરેનમાં એક કલાકમાં એક ડોક્ટર 10 પેશન્ટને જોતો હોય છે, ત્યારે આ વસ્તુ ઇન્ડિયામાં આવીએ તો એક કલાકમાં સરકારી ડોક્ટરને 50-60 અને ઘણીવાર 100 પેશન્ટ જોવા પડતા હોય છે। તો આ એક ઇમ્બેલેન્સને લીધે ઘણીવાર ડોક્ટર કોઈકવાર ઉગ્રતાથી પણ વર્તાવ કરતો હોય છે, એ એને સતત તણાવ ભર્યું વર્તન હોવાથી આ ટાઈપનું વર્તન જોવા મળતું હોય છે। એટલે એના માટે પેશન્ટનો લોડ પણ એક ઘટાડવાની જરૂર છે અને સામે ડોક્ટર્સની સીટ, ડોક્ટરની સંખ્યા પણ વધારવાની એક જરૂર ઊભી થઈ રહી છે। પેશન્ટનો લોડ સરકાર નહીં ઘટાડે, ડોક્ટરોની સંખ્યા વધારી શકે, મહત્વની દરેક દરેક પેશન્ટ એમના પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર, સેકન્ડરી હેલ્થ સેન્ટર પર, સીએસસી પર, પીએસસી પર એમનું ટ્રીટમેન્ટ થઈ જાય, એ ટાઈપનું એક સરકારે વ્યવસ્થા તો ગોઠવી છે, પણ પેશન્ટે પણ એ સમજવું જોઈએ કે પહેલા તમે પીએસસી પર જાઓ, સીએસસી પર જાઓ, અને ત્યાં ના મોટે તો તમે સરકારી હોસ્પિટલમાં જઈને કામ કરવાનું એક વાત છે, તમારી વાતનું હું એગ્રી કરું। વડોદરા શહેરમાં પણ પીએસસી સેન્ટરો ચાલે છે અને સીએસસી સેન્ટરો, અર્બન પીએસસી ચાલતી હોય, અર્બન ચાલે છે, પણ એના માહિતી પ્રજા સુધી નથી। બાકી અત્યારે તો જે પીએસસી સેન્ટર નો નવો પ્રોજેક્ટ આવ્યો છે, મેં હમણાં જ વાંચ્યું છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આયુષ્માન યોજનામાં, અને સાહેબ હું ચેલેન્જ આપું છું કે ત્યાં ડિલિવરી થી લઈને પ્રાથમિક બધું જ થઈ શકશે, પણ લોકો સુધી એમને આ મેસેજ પહોંચાડવો પડશે। બિલકુલ, તો દર્શક મિત્રો, ઠીક છે, સમયના અભાવે ચર્ચાની આ જોગી છે, તો આ પરિસ્થિતિ છે, ડોક્ટરોને કેમ ગુસ્સો આવે છે એનું કારણ બી એમણે કહ્યું, અને આપ લોકો નાગરિકોએ પણ ઘણું બધું સમજવાની જરૂર છે। મુખ્યમાં રૂલ સરકારનો છે, સરકારે જ કંઈ વિચારવાની જરૂર છે, કાયદો બનાવે તો બે બાજુ બનાવજો, અને ડોક્ટરોની જે માંગ છે એ જો પૂર્ણ થઈ જશે તો મહદઅંશે આવા કિસ્સા ઘટી શકે છે। તો આજની ચર્ચાની યાદ રોકીશું, આવતીકાલે જરૂર ફરીથી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી જ આપશું, નમસ્કાર।